मिर्ची मॉर्निंग। तो आटला दिवस मां तमने रियलाइज़ થઈ જ ગયું હશે કે તમને સૌથી વધારે ડર કોનાથી લાગે છે। આપણને સૌથી વધારે ડર લાગે છે આપણી જાતથી। અને એટલે જ જ્યારે એક જ જગ્યાએ જેને આપણે ઘર કહીએ છે એમાં 21 દિવસ રહેવાનું આવ્યું તો આપણે ફ્રસ્ટ્રેટ થઈ ગયા। જાત સાથે રહેવા ટેવાયેલા નથી આપણે। લોકડાઉનની શરૂઆત હતી ત્યારે બે દિવસ આમ એક્સાઇટમેન્ટ હતું, નવું નવું હતું એટલે ઉત્સાહ હતો કે બસ જેટલા પિક્ચર બાકી છે જોઈ નાખું, પણ જોઈ જોઈને કેટલું જોશો, સ્ક્રીનથી આંખો તો થાકશે ને। કોઈ આખો દિવસ વેબ સિરીઝ જોઈ શકતું નથી, મન આંખો ને મગજ આ ત્રણેય થાકે જ। શરૂઆતમાં એમ હતું કે મજા આવશે, ઘરનું કામ કરીશું, પણ અઠવાડિયા 10 દિવસમાં રિયલાઇઝ થયું કે ઘરનું એનું એ જ કામ એના એ જ વાતાવરણમાં કરવું સહેલું નથી। ઘરની 4 દિવાલો વચ્ચે એક ધારું રૂટીન, એ પણ કંટાળો જન્માવે છે। ઉપરથી મનમાં સોશિયલ મીડિયાને જોઈને કોમ્પ્લેક્સ થાય કે આ જો પેલાના ઘરે તો રોજ નવું નવું બનાવે છે, આપણા ઘરે જ બોરિંગ ખાવાનું બને છે, મહેતા સાહેબ તો રોજ વાઇફને કચરા પોતા વાસણ કરવામાં મદદ કરે છે ને તમે તો ચાય ના મૂકો, અરે જો પેલી નંદિનીએ તો ઘરના બધા કબર્ડ સાફ કરી નાખ્યા, અને પેલા જાગૃતે તો એના દીકરાને 15 દિવસમાં આખી ટેક્સ્ટબુક ભણાવી નાખી, કોર્સ પૂરો, અને આપણો છોકરો તો આખો દિવસ રામાયણમાં ભરત જ જોયા કરે છે। બીજાના સોશિયલ મીડિયા પર, બીજાના વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક પર જોઈ જોઈને આપણને એમ લાગે કે લે આખી દુનિયા કોઈ હોબી શીખે છે, અને જો 21 દિવસમાં આપણે કોઈ હોબી ના શીખ્યા તો હાય હાય આપણું લોકડાઉન વેસ્ટ ગયું। આ સોશિયલ મીડિયા તમને ઈર્ષાળુ બનાવે છે, સતત બીજાની સાથે સરખામણી કરવા માટે ઉત્તેજન આપે છે। જો તમારા મનમાં એવા વિચારો ચાલતા હોય કે યાર હવે તો કેટલા ઓછા દિવસ રહ્યા, શરૂઆતમાં તો મેં કેટલું બધું વિચાર્યું હતું કે આમ કરી નાખીશ તેમ કરી નાખીશ કંઈ થયું નહીં, બીજા બધા મારાથી આગળ નીકળી ગયા, જો તમે એવું વિચારતા હો તો દોસ્ત સમજી લેજો કે બાકી બધા પણ તમારા જેવા જ છે, ખાલી એ છે ને આવું બોલતા નથી સોશિયલ મીડિયામાં। બધા બહાર સારું સારું દેખાડે, બાકી અંદરની અસલિયત તો બધા જાણે જ છે, અને હજી સમય છે જ તમારી પાસે, તમારે જે કરવું એ કરી નાખો, પણ બીજાની સાથે કમ્પેરિઝન કરીને નહીં, તમને જે કરવાનું મન હોય એ કરો। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી, ગુડ મોર્નિંગ માય ડિયર।